સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સાબરકાંઠા અરવલ્લી સાંસદને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિતાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સાતમા પગારપંચ તફાવતના બાકી હપ્તા ફાજલ રક્ષણની કાયમી નીતિ અંગે સુધારા ઠરાવ જૂના શિક્ષકોની ભરતી શિક્ષણ સહાયકોની પુનઃનિયુક્તિ પહેલાંની નોકરી શિક્ષણ સહાયક તરીકે કરેલ 5 વર્ષની સરંગ નોકરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી સાતમા પગારપંચ પ્રમાણે એચઆરએ તથા અન્ય ભથ્થા સાતમા પગારપંચ પ્રમાણે 4.25 વર્ષથી બાકી છે તેવા ઘરભાડા તથા અન્ય ભથ્થા આપવાની જાહેરાત કરવા અરસપરસ બદલી સહિતના વગેરે વિવિધ મુદ્દાઓને લઈને આજે પ્રાંતિજ ખાતે આવીને સાબરકાંઠા અરવલ્લી સંસદને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી. તો આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભાનુભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સાબરકાંઠાના મંત્રી પીજે મહેતા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠાના ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાવલ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારીના જણાવ્યા અનુસાર આજરોજ સાબરકાંઠા જિલ્લામાં માનનીય સાંસદ શ્રી દીપસિંહજી રાઠોડ સાહેબને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી તથા તેમનું સમર્થન માગવામાં આવ્યું, જે અન્વયે માનનીય સાંસદ સભ્યશ્રી એ આપણા પ્રશ્નોને વિચારવામાં આવશે તથા રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. જ્યારે ભવિષ્યમાં સમર્થનપત્રની જરૂરિયાત ઉપસ્થિત થશે ત્યારે સમર્થનપત્ર પણ આપવામાં આવશે. આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા સાહેબને પણ આ આવેદનપત્ર આપી અને પ્રશ્નોથી અવગત કરવામાં આવ્યા હતા. પ્રશ્નોની રજૂઆતમાં જૂના શિક્ષકોની લાંબા સમયથી જે ભરતી અટકી રહી છે તે ઝડપથી થાય, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ થાય, પગારપંચના હપ્તા જે કર્મચારીઓમાં બધે જ ચૂકવાઈ ગયા છે, ફક્ત શિક્ષકો જ તેમાંથી બાકાત છે, તો શિક્ષકોને પણ આ પગારપંચના હપ્તા સત્વરે ચૂકવી દેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ફાજલના રક્ષણ અંગે સરકાર દ્વારા જે નીતિ જાહેર કરવામાં આવી છે તે આવકારદાયક છે, પરંતુ તેમાં કેટલાક સુધારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સૂચવવામાં આવેલા છે, જે અંગે માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને લેખિતમાં રજૂઆત કરી સુધારા ઠરાવ બહાર પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે ઝડપથી બહાર પડે તે અંગે માનનીય સાંસદ સભ્યશ્રી તથા દીપસિંહજી રાઠોડ તથા માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા સાહેબને પણ રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ ફક્ત શિક્ષકોના હિતમાં જ કામ નથી કરતું પણ સમાજ તથા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે તે અંગેની પ્રતિબુદ્ધિ પણ